जय श्री कृष्ण मित्रों, 4.2 ની અંદર આપણે આગળ વધીએ. દસમા દાખલાથી શરૂઆત કરશું. દસમો દાખલો જે છે એની અંદર એક નિશ્ચાયક તમને આપેલો છે, જેની અંદર પહેલી જે કોલમ છે એ છે એક્સ પ્લસ ફોર, ટુ એક્સ. બીજી કોલમ છે એની અંદર છે ટુ એક્સ, એક્સ પ્લસ ફોર, ટુ એક્સ. ત્રીજી કોલમ છે ટુ એક્સ અને એક્સ પ્લસ ફોર. બરાબર, તમારે આને સાબિત કરવાનું છે. ફાઇવ એક્સ પ્લસ ફોર ઇન્ટુ ફોર માઇનસ એક્સનો સ્ક્વેર અથવા એક્સ માઇનસ ફોરનો સ્ક્વેર, બેમાંથી કોઈ પણ ચાલે. વર્ગ છે એટલે તમે આગળ પાછળ ક્રમ કરી શકો છો. હવે એકદમ સિમ્પલ મેથડ છે. હવે ફાઇવ એક્સ પ્લસ ફોર, જો અહીંયા એક એક્સ છે એમાં જો બે અને બે એટલે કે આ બંને ઉમેરી દઉં તો પાંચ એક્સ વત્તા ચાર મને મળી જાય. તો આપણે આ દરેક રોને પ્રથમ રોની અંદર ઉમેરી દઈએ, દરેક રોનો સરવાળો કરીએ. તો આ મને મળશે ફાઇવ એક્સ પ્લસ ફોર, અહીંયા પણ ફાઇવ એક્સ પ્લસ ફોર મળશે અને અહીંયા પણ ફાઇવ એક્સ પ્લસ ફોર. બરાબર, આ ટુ એક્સ એમને એમ રહેશે, આને પણ એમને એમ રહેવા દઈએ. આ એક્સ પ્લસ ચાર એમને એમ રહેશે, આ એક ટુ એક્સ એમને એમ રહેશે, ટુ એક્સ એમને એમ રહેશે અને એક્સ પ્લસ ચાર એમને એમ રહેશે. ક્લિયર? હવે આની અંદર આ પાંચ એક્સ વત્તા ચાર પહેલી રોમાંથી કોમન લીધા. અહીંયા આપણે શું કર્યું છે, રો વન પર ક્રિયા કરી, આર વન વત્તા આર ટુ વત્તા આર થ્રી, ત્રણેયનો કર્યો સરવાળો. હવે જો તમે આ કોમન લઈ લો તો અંદર તમારી પાસે વધશે વન, આ ટુ એક્સ વન, એક્સ પ્લસ ફોર, ટુ એક્સ વન, ટુ એક્સ એક્સ પ્લસ ફોર. હવે મેં તમને કીધું હતું કે બને એટલા ઝીરો લાવવા પ્રયત્ન કરો, જેથી એક્સપાન્શન જ્યારે તમે કરો, વિસ્તરણ કરો, ત્યારે ઝીરોવાળાના કારણે આપણા વિસ્તરણના પદમાં ઘટાડો થાય. તો હું પહેલી બે કોલમની બાદબાકી કરું, જો તો શું મને મળે, એક તો આ વન માઇનસ વન ઝીરો, ટુ એક્સમાંથી આ બાદ કરો એટલે એક્સ માઇનસ ફોર વધશે, આ બેની બાદબાકી કરો ઝીરો, ફરી પાછો આ બેની બાદબાકી કરું છું ઝીરો, આ બેની બાદબાકી કરો આ આવશે ફોર માઇનસ એક્સ, આ બંનેની બાદબાકી કરો તો આ આવશે એક્સ માઇનસ ફોર, અને અહીંયા આપણી પાસે વન, ટુ એક્સ અને એક્સ પ્લસ ફોર એમને. બરાબર, હવે તમે એક્સ માઇનસ ફોર આ બંનેમાંથી કોમન લેવો હોય તો લઈ શકો, અથવા સીધે સીધું હું વિસ્તરણ કરું છું. હું સીધું વિસ્તરણ કરીશ ત્રીજી કોલમનો પહેલા ઘટકને લઈને, આને લઈને. તો આ મારે એક્સ માઇનસ ફોરનો સ્ક્વેર આવ્યો, એટલે તમારી પાસે આ ફાઇવ એક્સ પ્લસ ફોર અને એક્સ માઇનસ ફોરનો સ્ક્વેર, આ તો ઝીરો થઈ ગયું. તો જો આન્સર આવી ગયો ફોર માઇનસ એક્સનો સ્ક્વેર અથવા તો એક્સ માઇનસ ફોરનો સ્ક્વેર, બે સરખી જ છે વસ્તુ. હવે આ દાખલામાં જે બીજો પ્રશ્ન છે એ બહુ અગત્યનો છે, એટલા માટે કે આ એમસીક્યુની અંદર પણ પૂછાય છે. કઈ રીતે? કારણ કે આની એક પેટર્ન છે, દર વખતે આ સરખો જવાબ આવે. જો તમારી પાસે એક નિશ્ચાયક છે, એની કિંમત તમને આપેલું છે વાય પ્લસ કે, વાય વાય સિમિલર જેવું કંઈક લાગશે તમને આની, પછી છે વાય વાય પ્લસ કે, વાય 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 અને વાય પ્લસ કે. બરાબર, તમારે લાવવાનું છે કે સ્ક્વેર ઇન્ટુ થ્રી વાય પ્લસ કે. હવે જો બેઝિકલી આ બી સરખું છે, શું છે આ કે સ્ક્વેર, એટલે કે એટલે અહીંયા ફોર માઇનસ એક્સ છે. બરાબર, હવે કઈ રીતે આવે છે કે, તો કે પહેલા બે ઘટકોની બાદબાકીથી આવે. જો આ બીની બાદબાકી કરો, બરાબર, એ જ રીતે અહીંયા છે થ્રી વાય પ્લસ કે, એટલે આ ત્રણેયનો સરવાળો છે. જો વાય વાય વાય, સૌથી પહેલાં હું ત્રણેય રોને ઉપર સરવાળો કરું એટલે આ મને મળશે થ્રી વાય પ્લસ કે, થ્રી વાય પ્લસ કે અને થ્રી વાય પ્લસ કે. આ વાય એમને એમ, વાય પ્લસ કે, વાય 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 અને વાય પ્લસ કે છે. સોરી, આ મેં કર્યું રો વનમાં ક્રિયા કરી, આર વન વત્તા આર ટુ વત્તા આર થ્રી. હવે થ્રી વાય કે પ્લસ બાર લઈ લઈએ,
अंदर वच से वन वाई वाई वन वाई प्लस के वाई वन वाई अने वाई प्लस के हमणा आपणे जे क्रिया करी एवी रीते थे बादबाकी करी पहली बे कॉलम अने बीजी बे कॉलमनो तो आ मळशे थ्री वाई प्लस के वन माइनस वन जीरो आ बेनी बादबाकी करूँ एटले माइनस के मने मळे अहीं मळशे जीरो आ वन माइनस वन आ बेनी बादबाकी करूँ आ जीरो आ के आव्यो आ बंनेनी बादबाकी करूँ माइनस के आ वन वाई अने वाई प्लस के कई क्रिया करी सी वन पर सी वन माइनस सी टू सी टू पर सी टू माइनस सी थ्री हवे आ थ्री वाई प्लस के एमने रहेवा दियो આનું આપણે એક્સપાન્શન આપીએ તો આ એકડો કે સ્ક્વેર બીજું કંઈ આવશે નહીં તો આ તમારો આન્સર થઈ ગયો કે સ્ક્વેર થ્રી વાય પ્લસ કે લો અગિયારમો દાખલો જોઈએ એમાં પણ બે દાખલા છે એમાં પહેલું છે એ માઇનસ બી માઇનસ સી બરાબર પછી છે ટુ બી અને ટુ સી બીજા કોલમમાં આપણને આપેલું છે ટુ એ બી માઇનસ સી માઇનસ એ ટુ સી ત્રીજી જે કોલમ છે એમાં છે ટુ એ टू बी अने आ छे सी माइनस बी माइनस ए बराबर सी माइनस ए माइनस बी अथवा सी माइनस बी माइनस ए बने सरखू छे आपणे लावानुं छे ए प्लस बी प्लस सी नो स्क्वेर सॉरी घन चालो हवे जो अहींया ए बी सी बी अने सी छे आ ए अने सी छे ए अने बी छे जे पहेलो जे घटक छे ने ઈ નથી જો અહીંયા એ ઘટક છે તો આ બી અને સી વાળું છે એટલે માઇનસવાળા પદ નીચે છે અહીંયા માઇનસવાળા સી અને એ છે તો જો સી અને એ છે અને આ બી અને એ છે તો હું એક કામ કરું ત્રણેયનો સરવાળો કરી દઉં ઉપર સરવાળો કરું છું જોઉં યાદ રાખજો આ બંનેનો સરવાળો કરું એટલે અહીંયા ટુ બી છે તો એમાંથી એક બી ગયા એટલે એક બી વધ્યો એટલે એ પ્લસ બી અને એ જ રીતે સી વધશે આ સી અહીંયા હું સરવાળો કરું તો આ ટુ એમાંથી એક એ ગયો એટલે આ એ આવ્યો વત્તા બી આવી ગયો અને વત્તા સી અને એ જ રીતે અહીંયા પણ તમારી પાસે વધશે એ પ્લસ બી પ્લસ સી હવે વધ્યું શું ટુ બી ટુ સી બી માઇનસ સી માઇનસ એ ટુ સી ટુ બી સી માઇનસ બી માઇનસ એ શું કર્યું આપણે પહેલી રો ઉપર ક્રિયા કરી આર વન આર ટુ અને આર થ્રીનો કર્યો સરવાળો પહેલી રો ઉપરથી આપણે કોમન લઈ લઈએ એ પ્લસ બી પ્લસ સી આ એ પ્લસ બી પ્લસ સી કોમન અહીંયા વન ટુ બી ટુ સી વન બી માઇનસ સી માઇનસ એ ટુ સી વન ટુ બી સી માઇનસ બી માઇનસ એ ઓકે હવે તો સિમ્પલ મગજમાં છે કે બને એટલા ઝીરો લાવવા પ્રયત્ન કરો તો જો વન માઇનસ વન ઝીરો થાય તો પહેલી બે કોલમની બાદબાકી કરી નાખું છું હું જો આ ઝીરો થઈ ગયું આ બેની બાદબાકી કરું એટલે શું વધે તો ટુ બીમાંથી એક બી ગયા મોટા પદની નિશાની એટલે બી માઇનસ માઇનસ પ્લસ સી માઇનસ માઇનસ પ્લસ એ આ ઝીરો આ વન માઇનસ વન ઝીરો આ બંનેની બાદબાકી કરીશ એટલે આ માઇનસ બી માઇનસ સી ને માઇનસ એ વધશે ટુ સીમાંથી બાદબાકી કરું તો જો ટુ સીમાંથી એક સી ગયા એટલે આ સી બાર ઓછા આવે અંદર નિશાની બદલાવી નાખી આ આવશે વન ટુ બી સી માઇનસ બી માઇનસ એ પહેલી કોલમ છે એમાંથી બી પ્લસ સી એ કોમન નીકળી ગયા
तो एक तो बार हता ते अने आ बीजा आया एटले ए प्लस बी प्लस सी नो स्क्वेर थयो अंदर वधु जीरो वन जीरो अहींया जीरो हवे आमांथी माइनस कॉमन लो तो आ आवशे ए प्लस बी प्लस सी बराबर जो माइनस बी माइनस सी माइनस ए छे आ एमने एम रहेवा दियो ए प्लस बी प्लस सी अने त्रीजी कॉलम एमने एम रहेवा दी वन टू बी अने सी माइनस बी माइनस ए ठीक બીજી કોલમમાંથી એ પ્લસ બી પ્લસ સી કોમન લ્યો એટલે આ તમારા માટે આવી જશે તમારે જે સાબિત કરવું છે એનો ઘન અહીંયા વધ્યો આ ઝીરો વન ઝીરો ઝીરો માઇનસ વન 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 ટુ બી સી માઇનસ બી માઇનસ એ હવે આપણે આ એકડાને લઈને વિસ્તરણ કરજો તો શું આવે તો કે આ એક તો એ પ્લસ બી પ્લસ સીનો ઘન વન માઇનસ ઝીરો એટલે વન થઈ ગયું તો તમારો આન્સર આવી ગયો એ પ્લસ બી પ્લસ સીનો ઘન લ્યો બરાબર કોઈ જગરા દાખલા નથી બહુ જ સિમ્પલ છે નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝેક્ટલી આ રીતનો છે નાનો અમથો ફેર છે જો એની અંદર તમને શું કીધું છે એની અંદર તમારી પાસે છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પણ ટુ ઝેડ છે જો પછી અહીંયા એક્સ આપેલું છે અને વાય આપેલું છે ક્લિયર પછી બીજું જે આપેલું છે એમાં છે એક્સ એક્સ પ્લસ ટુ વાય પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ટુ એક્સ અને અહીંયા આપેલું છે વાય પ્લસ ઝેડ પ્લસ ટુ એક્સ પહેલાંમાં છે એક્સ ને પછી છે એક્સ અહીંયા પણ એક્સ છે ઓકે અહીંયા બી ઝેડ છે મારી ભૂલ છે ત્રીજું જે છે એની અંદર વાય વાય અને અહીંયા આપેલું છે એક્સ પ્લસ ટુ વાય પ્લસ ઝેડ તમારે સાબિત કરવાનું છે ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો સ્ક્વેર એક્ઝેક્ટ સિમિલર છે ઓલામાં રો હતી આમાં કોલમ છે એટલો જ ફેર છે જો આ બધાનો સરવાળો કરી ત્રણેયનો તો ટુ એક્સ પ્લસ ટુ વાય પ્લસ ટુ ઝેડ થઈ જાય હું પહેલી કોલમમાં બધાનો સરવાળો કરી દઉં તો આ મને મળશે ટુ એક્સ પ્લસ ટુ વાય પ્લસ ટુ ઝેડ એ જ રીતે અહીંયા એ જ થશે ટુ એક્સ પ્લસ ટુ વાય પ્લસ ટુ ઝેડ અહીંયા પણ એ થશે ટુ એક્સ પ્લસ ટુ વાય પ્લસ ટુ ઝેડ આ એમને એમ રહેશે એક્સ વાય પ્લસ ઝેડ પ્લસ ટુ એક્સ આ વિધા એક્સ આ વાય વાય અને એક્સ પ્લસ ટુ વાય પ્લસ ઝેડ શું કર્યું કોલમ વન ઉપર ક્રિયા કરી વન ટુ અને થ્રી ત્રણેયનો કરી દીધો આપણે સરવાળો અહીંયા ઘન છે સોરી હવે આમાંથી પહેલી કોલમમાંથી આપણે આ કોમન લઈ લઈ એક તો બગડો હું બધાની બહાર મૂકી દઉં છું એટલે જે રીતે આપણે જવાબ જોઈએ છે એ રીતે મળી જાય વન 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 આ એક્સ અહીંયા આવશે ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એક્સ આવશે વાય વાય એક્સ પ્લસ ટુ વાય પ્લસ ઝેડ હવે ઝીરો લાવવા પ્રયત્ન કરીએ આ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આ બેની બાદબાકી કરવું એટલે આમ બાદબાકી કરવું તો આ ઝીરો થઈ જાય અહીંયા બાદબાકી કરવું એટલે આ આવશે માઇનસ એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ અહીંયા આવી જશે ઝીરો આ બેની બાદબાકી કરવું આ આવશે ઝીરો અહીંયા બાદબાકી કરવું એટલે આ આવશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આ બાદબાકી કરીશ એટલે આ માઇનસ એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ અને નીચેની જે રો છે એને એમને એમ રહેવા દઈએ આપણે શું કર્યું છે મેં રો વન પર ક્રિયા કરી આર વન માઇનસ આર ટુ રો બે ઉપર ક્રિયા કરી આર ટુ માઇનસ આર થ્રી હવે જો ધ્યાનથી જો પહેલાંમાંથી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કોમન લઉં બીજામાંથી પણ લઈ શકાય તો જો હું બેયમાંથી લેતો હોય તો આ આવશે ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનો ઘન બે નીકળશે એટલે શું હોય તું અંદર ઝીરો ઝીરો વન અહીંયા માઇનસ વન વધશે આ વન વધશે આ એક્સ વધશે આ ઝીરો વધ્યા અહીંયા માઇનસ વન વધશે અને આ આવશે એક્સ પ્લસ ટુ વાય પ્લસ ઝેડ હવે આપણે આ એકડો છે પહેલી કોલમનો એને લઈને આપણે એનું વિસ્તરણ કરીએ તો આપણી પાસે આ ચાર ઘટક રહે તો ક્રોસ કરીએ તો માઇનસ વન ઇન્ટુ માઇનસ વન વન ઓલું તો ઝીરો થઈ ગયું તો આ તમારો આન્સર થઈ ગયો બારમો દાખલો બારમા દાખલાની અંદર આપણને કંઈક આવી રીતે એક નિશ્ચયક આપેલો છે વન એક્સ અને એક્સનો સ્ક્વેર પછી બીજામાં છે
एक्स वन अने एक्स नो स्क्वेर ओके वन एक्स वर्ग छे अहींया सॉरी अने एक्स छे पछी छे एक्स वन एक्स स्क्वेर पछी छे एक्स वर्ग एक्स अने वन तमारे लावानुं छे वन माइनस एक्स नो घन अने एनो पण स्क्वेर હવે અહીંયા થોડું ધ્યાન આપજો હવે બરાબર થોડુંક નાનું આમ તો અઘરું તો ન કહી શકાય પણ થોડુંક અલગ છે દાખલા તરીકે મારે લાવવું છે વન માઇનસ એક્સનો ઘન હવે વન માઇનસ એક્સનો ઘન ક્યારે આવે અચ્છા આ એક્સ વર્ગ છે એને એક્સ વડે ગુણી નાખું તો એક્સ ઘન થાય અને એ એક્સ ઘનને પહેલાં સમીકરણમાંથી એટલે પહેલી રોમાંથી બાદ કરું એટલે આવી રીતે જો હું શું કરું છું હું પહેલી રો ઉપર ક્રિયા કરું માં પહેલી રોમાંથી બાદબાકી કરવું છે બીજી રોને આપણે બે સોરી એક્સ વડે ગુણીને બીજી રોને એક્સ માઇનસ એક્સ વડે ગુણીને પહેલી રોમાં ઉમેરવું હવે આને માઇનસ એક્સ વડે ગુણું એટલે માઇનસ એક્સનો ઘન થાય તો આ આવશે વન માઇનસ એક્સનો ઘન આને માઇનસ એક્સ વડે ગુણું એટલે આ મને મળશે એક્સ માઇનસ એક્સ આને માઇનસ એક્સ વડે ગુણું એટલે આ મને મળશે એક્સ વર્ગ માઇનસ એક્સનો વર્ગ હવે એ જ રીતે હું આને કરું છું શું આર ટુ ઉપર ક્રિયા કરું જો એમાં આર ટુ વત્તા માઇનસ એક્સ અને આર થ્રી કરું હવે આર ટુ અહીંયા એક્સ વર્ગ આને એક્સ વડે ગુણું માઇનસ એક્સ વડે અને ઉપર ઉમેરી દઉં એટલે આ આવશે માઇનસ એક્સનો વર્ગ આ આવશે વન માઇનસ એક્સનો ઘન અને અહીંયા આવશે એક્સ માઇનસ એક્સ આ એમને રહેવા દો એક્સ એક્સ વર્ગ અને વન પહેલું આવશે વન માઇનસ એક્સનો ઘન જો એક્સમાંથી એક્સ ગયા ઝીરો એક્સ વર્ગમાંથી એક્સ વર્ગ ગયા ઝીરો ઝીરો વન માઇનસ એક્સનો ઘન ઝીરો આ આવશે એક્સ એક્સ વર્ગ અને વન પહેલી રો છે એમાંથી વન માઇનસ એક્સનો ઘન કોમન નીકળી ગયો બીજી રોમાંથી પણ નીકળી ગયો તો આ વન ઝીરો 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 વન ઝીરો એક્સ એક્સનો વર્ગ અને વન હવે તમારે આને નીચે સમને વિસ્તરણ આપી દો એકડો લઈને તો વન ઇન્ટુ વન આ તો ઝીરો થઈ ગયું તો આ સાથે તમારો દાખલો પૂરો અઘરો દેખાય એટલો હોતો નથી બરાબર શાંતિથી આપણે વિચારવાનું હોય છે અમે બીજું કાંઈ વધારે કરવાની જરૂર નથી તેરમો દાખલો છે એ જુઓ હવે તેરમા દાખલામાં એ કરવાનું તો તમારે આ જ છે સિમ્પલ જ છે શું કીધું છે તમને તેરમા દાખલામાં તમારી પાસે જે રકમ છે એની અંદર તમારી પાસે આવું કંઈક આપેલું છે કે વન પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર પછી આપેલું છે ટુ એ બી અને બી ત્યારબાદ છે ટુ એ બી વન માઇનસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને માઇનસ ટુ એ ત્યારબાદ આપેલું છે માઇનસ ટુ બી ટુ એ અને વન માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આ આખા બરાબર આપણે લાવવાનું છે તમારે આન્સર લાવવાનો છે વન પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો ઘન બરાબર સિમ્પલ સૌથી પહેલું વિચાર કરો કે અહીંયા મારે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જો અહીંયા માઇનસ બી સ્ક્વેર છે આ ટુ એ બી છે હવે મારે કાંઈક એવું કરવું પડે કે જેમાં ઉમેરી કે બાદ કરીને આ વન પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જેવું કંઈક પદ મને મળવું જોઈએ બરાબર તો તમે જુઓ જો હું આને બી વડે ગુણી નાખું કેટલા વડે માઇનસ બી વડે એકચ્યુઅલી અને પહેલાંમાં ઉમેરી દઉં તો શું થાય ચાલો ચેક કરીએ કેટલા વડે ઉમેરવાનું કહું છું માઇનસ ટુ બી વડે સોરી બી નહીં કારણ કે આપણે બી સ્ક્વેર તો ઓલરેડી છે અહીંયા ટુ બી છે સોરી એટલે બી વડે ઉમેરી દઈએ એટલે આ આવું કંઈક આવશે જો વન પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અને બી વડે ઉમેરીને આને ઉપર ઉમેરી દઉં એટલે ટુ બી સ્ક્વેર થઈ ગયા આ ટુ એ બી એમને આને બી વડે ગુણ્યું છે ત્રીજી કોલમને ગુણ્યું છે અને ઉમેરી એટલે આ માઇનસ ટુ એ બી આ માઇનસ ટુ બી એમને આને બી વડે ગુણો એટલે શું આવશે અને ઉમેરવાનું છે એટલે પ્લસ બી
माइनस ए स्क्वेर बी आवशे माइनस बी घन आवुं कंईक मळे छे मने उमेर्युं छे एटले बराबर तो हवे ईज रीते अहींया कंईक एवुं विचारीए आपणे बराबर कि आने ए वडे गुणीने फरी पाछू आमां उमेरीए तो आने आ टू ए बी माइनस टू ए बी ए वडे गुण्युं छे त्रीजी रो ने आने ए वडे गुण्युं छे आमां उमेर्युं छे एटले वन माइनस ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस टू ए नो स्क्वेर बराबर माइनस वडे गुणीने उमेर्युं छे आ टू ए एमनेम आने माइनस ए वडे गुणो एटले आ माइनस ए माइनस माइनस प्लस ए स्क्वेर माइनस माइनस प्लस बी स्क्वेर क्लियर ए घन सॉरी અને બી સ્ક્વેર એ આ એમને એમ રહેવા દો ટુ બી માઇનસ ટુ એ વન માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કઈ ક્રિયા કરી આપણે પહેલાં ઉપર ક્રિયા કરી સી વન વત્તા અને આપણે બી વડે ગુણ્યું હતું સી થ્રી સી વનની અંદર સી થ્રી ઉમેર્યું પણ માત્ર બી વડે ગુણીને એ જ રીતે બીજી ઉપર ક્રિયા કરી સી ટુ વત્તા માઇનસ એ સી થ્રી અહીંયા માઇનસ એ વડે ગુણ્યું હતું તો સૌથી પહેલી વસ્તુ શું આવી અહીંયા વન પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જુઓ આ થઈ ગયું ઝીરો અહીંયા શું આવશે તો કે માઇનસ ટુ બીમાંથી બી ગયા એટલે આ આવશે માઇનસ બી માઇનસ એ સ્ક્વેર બી અને માઇનસ બીનો ઘન અહીંયા ઝીરો થઈ ગયા આ ટુ બી એમને અહીંયા માઇનસ એ સ્ક્વેરમાંથી એક એ સ્ક્વેર ગયા એટલે આ આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ વન આ માઇનસ ટુ એમને આની અંદર આવશે માઇનસમાંથી એક એ ગયો એટલે એ વત્તા એ ઘન વત્તા એ બીનો વર્ગ નીચે છે એમને એમ રહેવા દો વન માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હવે ચેક કરો જો આ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા વન આ ઝીરો આ ટુ બી એમને આ ઝીરો એમને આ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા વન માઇનસ ટુ એમને અહીંયાથી માઇનસ બી કોમન લઉં તો અંદર શું વધે જોવો તો કે એક તો વન વધે બી એટલે એક તો આ એ સ્ક્વેર લીધો માઇનસ લીધો એટલે વત્તા બી સ્ક્વેર વત્તા વન આમાંથી ખાલી એ કોમન લઉં એટલે આ વધશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ વન અને આ આવશે વન માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પહેલી જે રો છે એમાંથી એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા એક કોમન નીકળી ગયા ચલો બીજીમાંથી નીકળ્યા એટલે આ આવી ગયો સ્ક્વેર અહીંયા આવી ગયા વન ઝીરો ટુ બી ઝીરો વન માઇનસ ટુ એ માઇનસ બી એ અને વન માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જો હવે તમે આની અંદર વિસ્તરણી કરી શકો છો અથવા તો તમને કંઈક બીજું મગજમાં આવે દાખલા તરીકે હું એમ કહું કે પહેલી રો છે અને બી વડે ગુણી નાખો અને આમાંથી બાદ કરો એવું પણ કરી શકો મૂળ હવે તમારે આગળ કરવાનું જાતે છે મેં વર્ગ સુધી લાવી દીધું છે એક તમારી જાતે મેળવી લેવાનો છે ક્લિયર ચૌદમો દાખલો આ બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે ખાસ જોજો બધાય અહીંયા તમારી પાસે છે એ સ્ક્વેર પ્લસ વન પછી છે એ બી અને સી એ બરાબર પછી છે એ બી બી સ્ક્વેર પ્લસ વન અને સી બી અને ત્રીજું છે એ સી બી સી અને સી સ્ક્વેર પ્લસ વન અને તમારે લાવવાનું છે વન પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર હા હા બહુ જ મજાનો દાખલો છે થોડુંક તમારા માટે અલગ કંઈક આમાં છે ખાસ જોજો હવે જો આજે પહેલી કોલમ જે છે ને એમાં આ બંનેમાં એ છે જો એ બી અને સી એ બીજામાં બંનેમાં બી છે અને ત્રીજામાં સી છે આને અત્યારે ભૂલી જાઓ હું પહેલી કોલમમાંથી એ કોમન લઉં છું બીજીમાંથી બી અને ત્રીજીમાંથી સી આમાં છે નહીં અને મેં કોમન લીધા હોય તો હું આમ લખવું પડે કે નહીં એ સ્ક્વેર પ્લસ વન એ આ લઈ લીધું બાર એટલે આ આવ્યા બી અને આ સી આવ્યા આમાંથી બી લીધું એટલે આ મને મળ્યું એ અહીંયા શું વધશે બી સ્ક્વેર પ્લસ વનના છેદમાં બી અને અહીંયા વધશે સી અહીંયાથી
सी सॉरी सी कॉमन लीधा એટલે આ વચ્ચે a આ વચ્ચે b અને આયા વચ્ચે c સ્ક્વેર પ્લસ 1 upon c અને આવું પણ લખી શકો પહેલી કોલમમાંથી 1 upon a બીજી કોલમમાંથી 1 upon b અને ત્રીજી કોલમમાંથી 1 upon c વડે ગુણતા ગુણીને ભાગવા પડે એટલે ઈ રીતે ક્રિયા કરી છે બરોબર અથવા તમે એમને રાખી શકો છો હવે જોવો અહીંયા તમે કોલમની જગ્યાએ રો માંથી પણ કરી શકો છો અને કોલમમાંથી કરી શકો છો એની યાર કઈ મતલબ નથી હવે હું એક કામ કરું છું આ એ છે ને એ મેં ક્યાંથી કોમન લીધા હતા બરોબર રોમાંથી આ સોરી કોલમમાંથી હું રોને ગુણી નાખું છું પહેલી રોને ગુણું છું એ વડે બીજી રોને બી વડે ત્રીજી રોને સી વડે જો તો પહેલી રોને એ વડે ગુણું એટલે મને શું મળે જુઓ તો એ સ્ક્વેર પ્લસ એ ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર અને બી વડે ગુણું બી સ્ક્વેર પ્લસ વન બી સ્ક્વેર અને સી વડે ગુણું સી સ્ક્વેર અને સી સ્ક્વેર પ્લસ વન આવું કંઈક થઈ ગયું હવે આ ત્રણેય રોનો ઉપર સરવાળો કરજો જો તો આ આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ વન એ જ રીતે બીજામાં આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ વન ત્રીજામાં પણ એ જ આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ વન આ બધું એમને એમ રહેવા દો બી સ્ક્વેર પ્લસ વન બી સ્ક્વેર અને અહીંયા છે સી સ્ક્વેર અને સી સ્ક્વેર પ્લસ વન ચાલો પહેલી રોમાં જે કંઈ બધું છે એ આપણા માટે અગત્યનું છે એને બહાર લઈ લઈએ આપણે એટલે આ મને મળશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ વન અહીંયા આવી દીધું વન બી સ્ક્વેર સી સ્ક્વેર વન બી સ્ક્વેર પ્લસ વન સી સ્ક્વેર વન બી સ્ક્વેર અને સી સ્ક્વેર પ્લસ વન હવે સિમ્પલ ઝીરો લાવવા પ્રયત્ન કરો તો હું ઝીરો લાવવો હોય તો મારા માટે બહુ ઇઝી છે બે એકડા તો છે જ તે પહેલી રોમાં તો એ બેની બાદબાકી કરી દઉં પહેલી બે કોલમની બાદબાકી અને બીજી બે કોલમની બાદબાકી વન માઇનસ વન ઝીરો માઇનસ વન ઝીરો ઝીરો વન માઇનસ વન આ એમને એમ રહેવા દો બી સ્ક્વેર આનું વિસ્તરણ આપો આ એકડો લઈને જ આપવી પડશે શું આવશે વન માઇનસ ઝીરો વન તો 4.2 આપણે પૂરું કર્યું મિત્રો હવે થોડાક અલગ દાખલા આવશે એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું જે કાંઈ છે એને ખૂબ સરસ રીતે પ્રિપેર કરજો ક્યાંક એવું ન થાય કે બધું થયા પછી કંઈ નથી આવડતું એવું આપણને લાગે બરાબર તો બેસ્ટ ઓફ લક ચાલો મળીએ